નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે પરીક્ષા પે ચર્ચા 2021 અંતર્ગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અંતિમ તારીખ 14 માર્ચ છે રજીસ્ટ્રેશનની, તો એની રજીસ્ટ્રેશન આપણે કેવી રીતે કરવાનું છે. મિત્રો, આ પરિપત્રની અંદર આપણે એની વેબસાઇટ છે આપી દીધી છે. આ વેબસાઇટની જે લિંક છે મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. આ લિંક ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે એ વેબસાઇટ ખુલી જાય છે. એની અંદર 4 ઓપ્શન છે મિત્રો. આ વખતે ખાસ એ બાબત છે કે 9 થી 12ના વિદ્યાર્થીઓ એ ઉપરાંત ટીચર્સ અને વાલી પોતે પણ આની અંદર ભાગ લઈ શકે છે. તો આજના વિડીયો અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનું પ્રેક્ટિકલ સમજીએ. મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ પ્રકારની એક લિંક આપેલી છે, તમે જુઓ છો, innovateindia.mygovernment.in PPC 2021. મિત્રો, એની ઉપર જેવી તમે ક્લિક કરશો એવી રીતે આપણે ક્લિક કરીએ અને વેબસાઇટ ખુલી જશે આપણી સામે. હવે મિત્રો, આપણે એની અંદર ક્યાં જવાનું છે, તો સૌ પ્રથમ અહીંયા તમને નીચે આ એક એબાઉટ PPC આવી રીતે લખેલું દેખાય છે. અહીંયા જે એરો છે અહીંયા ડ્રોપ ડાઉન, એની ઉપર જેવી ક્લિક કરશો એટલે આ લખેલું આવી જાય છે કે પાર્ટિસિપેટ નાવ, એટલે ભાગ લેવા માટે અહીં ક્લિક કરવાની છે આપણે. હવે એની ઉપર ક્લિક કરીએ એટલે આવી રીતે 4 ઓપ્શન્સ આપણે ખુલે છે. મિત્રો, પહેલાં 4 ઓપ્શનની વાત કરી લઈએ. તો પહેલો લોગિન પાર્ટનરશિપ શેના માટે છે, તો કે સ્ટુડન્ટ વિદ્યાર્થી પોતાની જાતે જ્યારે રજીસ્ટ્રેશન કરવા માગતા હોય 9 થી 12 ધોરણના, તો એને આની ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા નીચે આપણી સામે આ લોગિન લખ્યું તેની ઉપર. હવે મિત્રો, એવું બનશે કે ટીચર્સ એના જે વિદ્યાર્થીના અવેજીમાં, એટલે કે આ સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન શિક્ષકો મિત્રો કરવા માગતા હોય, કોઈ ટીચર્સની ખ્યાલ નથી આવતો પણ એનું રજીસ્ટ્રેશન તમે કરી દેવા માગતા હોય, તો આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરી અને તમારા ક્લાસના બાળકો છે એનું રજીસ્ટ્રેશન તમે આ ઓપ્શનથી કરી શકશો. હવે મિત્રો, ટીચર પોતાના માટે રજીસ્ટ્રેશન કરવા માગતા હોય તો એના માટે આ ત્રીજો ઓપ્શન લાગુ પડે છે, અને વાલી જે છે પેરેન્ટ્સ એના માટે આ નીચેનો 4th ઓપ્શન છે લાગુ પડે છે. મિત્રો, આપણે સૌ પ્રથમ અત્યારે હું ટીચર્સનું લોગિન કઈ રીતે કરી શકાય તે આપણે જોઈએ. લોગિન ટુ પાર્ટિસિપેટ, હવે તમે જો ટીચર્સ પાર્ટી પેજ ઉપર લોગિન કરશો એટલે આ પેજ ખુલી જાય છે. હવે અગાઉ જો આપણે રજીસ્ટ્રેશન કરેલું હોય આ સાઇટ ઉપર, તો તમારી પાસે એનો ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર અને પાસવર્ડ હશે તો તમે સીધું અહીં લોગિન કરી શકશો. પણ મિત્રો, આપણે જો પહેલી જ વાર હોય તો તમારે નીચે જોવાનું છે, રજીસ્ટર ના ઉપર ક્લિક કરવાની છે. એની ઉપર ક્લિક કરશો એટલે આપણી સામે થોડીક વિગતો પૂછશે, એ આપણે એન્ટર કરવાની રહેશે. તમે જુઓ છો કે રજીસ્ટર વિથ યોર ઈમેલ અને મોબાઈલ નંબર. હવે અહીં તમારું પહેલાં ફૂલ નેમ એન્ટર કરી દેવાનું છે, પછી તમારું ઈમેલ આઈડી, અહીંયા ઇન્ડિયા સિલેક્ટ રાખવાનું છે, અહીંયા તમારો મોબાઈલ નંબર, ત્યાર પછી નીચે તમારી બર્થ ડેટ છે અને ડેટ મંથ અને યરના સ્વરૂપે એન્ટર કરવાની છે, જેન્ડર. હવે હેવ રેફરલ કોડ હોય તો અહીંયા આપણે ટીક કરવાની છે અને ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર, જો ન હોય તો આ ટીક આપણે અહીંયા કરવાની નથી અને ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાની છે. આટલી પ્રોસેસ હું કરી દઉં છું મિત્રો, પછી આગળ આપણે જોઈએ. તમારી વિગત એન્ટર થઈ જાય એટલે નીચે ક્રિએટ નાઉ ઉપર ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાની છે. તો મિત્રો, જોઈ શકો છો કે આટલું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન માટેનો ઓટીપી આવશે, એ તમારે અહીં એન્ટર કરી અને ફરીવાર અહીંયા નીચે ક્રિએટનું એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાની છે. મિત્રો, આટલી વાત કરતા સાથે સાથે એક વાત બીજી કરી દઉં કે તમે આ રીતે રજીસ્ટ્રેશન કરી શકશો, તે સિવાય એક નવી સુવિધા આપેલી છે કે SMS દ્વારા પણ તમે રજીસ્ટ્રેશન કરી શકશો. તમારે આ નંબર ઉપર SMS કરવાનો છે. SMS કેવી રીતે લખવાનો છે, તો કે પહેલાં કેપિટલમાં માય ગવર્નમેન્ટ એટલે કે MYGOV લખી અને એક સ્પેસ છોડવાનો છે અને પછી તમારું નામ, એટલે નીચે ઉદાહરણ તરીકે આપ્યું છે અમિત કુમાર, એવી રીતે તમે તમારું નામ લખી અને આ મોબાઈલ નંબર ઉપર, સોરી, આ નંબર ઉપર તમે SMS મોકલી શકશો. ટેક્સ્ટ મેસેજ કરવાનો રહેશે તો પણ તમારું રજીસ્ટ્રેશન આ સાઇટ ઉપર થઈ જાય છે. મિત્રો, અત્યારે હું અહીં OTP એન્ટર કરી અને ક્રિએટનું એકાઉન્ટ આપું છું. મિત્રો, તમે હવે OTP એન્ટર કરી અને ક્રિએટ એકાઉન્ટ ઉપર આવી દીશો એટલે આવી રીતે ઉપર મેસેજ આવી જશે કે યોર ઈમેલ કન્ફર્મેશન કોડ હેઝ બીન સેન્ડ ટુ યોર ઈમેલ આઈડી અને યોર સક્સેસફુલી રજીસ્ટર્ડ ઓન માય ગવર્મેન્ટ ઉપર. મિત્રો, હવે તમારા મોબાઈલ નંબર ઉપર એક પાસવર્ડ પણ આવી ગયો છે. એ મોબાઈલ નંબર અને તે પાસવર્ડ તમારે અહીં ફરીવાર એન્ટર કરી અને અહીંયા લોગિન થવાનું રહેશે. મિત્રો, એ આવી રીતે તમે તમારો મોબાઈલ નંબર અને જે પાસવર્ડ આવ્યો છે નાખો એટલે તમારું
લોગિન સક્સેસફુલી થઈ જશે. અહીં તમારું નામ પણ તમને ઉપર દેખે છે. હવે મિત્રો, જેવું તમે આગળ વધશો એની ઉપર ક્લિક કરી, એટલે હવે તમારે આવી રીતે શિક્ષકના રૂપમાં આપણે ભાગ લેતા હોય તો પાર્ટિસિપેટ ના હોય, એટલે આવી રીતે તમારું નામ ને ઈમેલ આઈડી ને તમારી જનરલ વિગત છે અહીં તમારે નાખવાની છે. જેન્ડર સિલેક્ટ કરવાનું છે, ઈમેલ આઈડી, અહીંયા તમારી જન્મતિથિ છે એ સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી અહીંયા તમે જે ભણાવતા વિષય હોય તે સિલેક્ટ કરી અને ઓકે આપી દેવાનું છે. જેમ કે ઇંગ્લિશ, હિન્દી, ઓકે. ત્યાર પછી મિત્રો અહીં તમારી સ્કૂલનું નામ લખવાનું છે, અહીંયા બોર્ડ સિલેક્ટ કરી દેવાનું છે તમારું. ત્યાર પછી એડ્રેસ, જે તમારું સરનામું છે એની વિગત છે એન્ટર કરવાની છે. હવે મિત્રો, અંતમાં જે વિષય શિક્ષક માટે પાર્શ્વ એટલે ભાગ લેવા માટે આપ્યો છે તે વિષય છે, અહીંયા તમે લખ્યો છે કે ઓનલાઈન શિક્ષા પ્રણાલી ઇસકે લાભ એવમ ઇસે કેસે ઓર બહેતર બનાયા જા સકતા હે, એના વિશે તમે 1500 કેરેક્ટર એટલે કે શબ્દોની અંદર એક વિષય પર આમાં નિબંધ લખી અને તમે અહીંયા એ લખી લખાણ તમારું આની અંદર એન્ટર કરવી અને નીચે તમને સબમિટ આપ્યું છે એનું ઉપર ક્લિક કરીને આગળ વધવાનું છે. મિત્રો, અધૂરું લખાણ હોય તો તમે એને સેવ ડ્રાફ્ટ તરીકે પણ સેવ રાખી શકો છો, એટલે અગાઉ જેટલું તમે લખ્યું છે તે. એના માટે છે કે તમે અગાઉ લખાણ કંઈક બીજે લખી અને અહીંયા સીધી કોપી પેસ્ટ કરવાનું રહેશે. તો આગળની પ્રોસેસ કરીને બતાવી દઉં છું. મિત્રો, અગાઉ જે બતાવી પ્રોસેસ તમે પૂરી કરશો એટલે કે તમારી સામે તમે જે લખાણ લખ્યું લખી અને જેવું સબમિટ આપશો એટલે તમારી સામે આવો મેસેજ આવી જાય છે, એટલે કે યુ હેવ સક્સેસફુલી સબમિટેડ ફોર પીપીસી 2021. એન્ડ બાજુમાં તમને બ્લુ કલરમાં દેખાશે ડાઉનલોડ સર્ટિફિકેટ, એનું પર ક્લિક કરવાથી તમે એનું સર્ટિફિકેટ આવી રીતે ડાઉનલોડ કરી શકશો. તમને આગળ પ્રોસેસ કરીને બતાવું છું. સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયું છે મિત્રો, ઓપન કરીને બતાવી દઉં છું. હવે જે મિત્રો આપણું સર્ટિફિકેટ છે તે આવી જાય છે. તો મિત્રો, આજના વિડીયો અંદર આપવામાં આવી હતી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આમાં જે પ્રોસેસ આપેલી છે એવી જ રીતે આપણે વિદ્યાર્થીઓની પણ પ્રોસેસ કરી શકીએ છીએ એન્ડ એ પણ પાર્ટિસિપેટ તરીકે ભાગ લઈ શકે છે.